विभूषित करां नवनीत दाभा पीतांबर अरुण बिंब फलादरो मुखात अरविंद नेत्र कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने कृष्णात्वदि पंकज पंजरंते अद्येव में विशतु मानस राज हंस प्राण प्यान समये कफवात पिते कंठारोधन विधो स्मरण कृतस्ते नारायण नमस्कृत्य सरस्वतीं व्यासं ततो जय मुदीरये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामीने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की। श्री गोपीनाथ जी महाराज की। श्री हरि कृष्ण महाराज की। श्री बाल कृष्ण लाल की। श्री रामचंद्र भगवान की। श्री विघ्न विनायक देव की। श्री कष्ट भंजन देव की। ओ नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म सर्वोपरि मलयामृत धाम
प्रतिपाल राखो शरण मां करुणा करिए पूर्ण पुरुष तमाम प्रभु पर जय सर्वोपरि हे अखिल विश्व भार तनु साकार तेजो मय माये अखिल विश्व भार तनु साकार तेजो मय माये अगणित ब्रह्मांडो उड़े तव धाम अक्षरमाय हो रे पूर्ण पुरुष तम प्रभु पर जय सर्वोपरि से सकल विभूति दिव्य शक्ति आप माथि उतरी से सकल विभूति दिव्य शक्ति आप माथि उतरी अवतारो लय अवनी विशेष धर्मनी लानी समय पूर्ण पुरुष तम प्रभु पर जय सर्वोपरि निज भक्त कारण रूप बहु बहु धारी ने विचरो तमे निज भक्त कारण रूप बहु बहु विचरो तमे उत्थापि मूलय धर्म ना सधर्म काप्यो छे तमे समय समर्थ रूप गुण प्रगट पूर्ण करिया प्रभु समय समर्थ रूप गुण प्रगट पूर्ण प्रभु भव मां भटकता जीवनु धन हरवा विभो पूर्ण पुरुष तम प्रभु पर जय सर्वोपरि पर ब्रह्म जय सर्वोपरि पर बाल कृष्ण लाल की इष्ट देव भगवान स्वामी नारायण महाप्रभु की पूर्ण कृपा थी परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री अजेंद्र प्रसाद जी महाराज श्री परम पूज्य 108 भावी आचार्य महाराज श्री योगेंद्र प्रसाद जी महाराज श्री ना दिव्यरूढ़ आशीर्वाद थी કોરોનાના કપરા કાળમાં પણ આપણે ઘરે બેસીને પણ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છે. અમારા મંડળના સભ્યોને આ દિવ્ય સંકલ્પ થયો. ધર્મકુળની જયારે વાત કરવામાં આવી લાલજી મહારાજે સર્ષ આજ્ઞા આપી તો બહુ સુંદર થાય કે ભક્તોને આ સમયમાં ઘરે બેઠા સત્સંગનો લાભ મળે. અને મહારાજની પણ આજ્ઞા છે કે ભાગવતનું દસમ સ્કંધ
એ ભગવાનનું મહાત્મ સમજવા માટે સૌથી અધિક આ ગ્રંથને સમજો. જે ગ્રંથને શ્રવણ કરતા ગઈકાલની કથામાં કાલી નાગની કથાનું આપણે શ્રવણ કર્યું છે. ભગવાને કાલી નાગનું દમન કર્યું છે અને કાલી નાગને કહ્યું છે કે હે કાલી નાગ, હવે તું ગરુડથી બિલકુલ ભય ન પામીશ, કારણ કે હવે ગરુડ છે એ મારું વાહન છે અને તારા મસ્તકો પર મારા ચરણ પડ્યા છે, માટે એ હવે તને કઈ નહીં કરે. અને એ સમય કાલી નાગે કીધું, મહારાજ તો એક કામ કરો ને, તમારા ચરણ મારી અમેક ફેણ ઉપર પડ્યા છે, અમુક હજી બાકી રહી ગઈ છે, ન કરે નારાયણ ને ગરુડજી એનો વારો પાડી દે તો. આપણે નહી, સંતો ઠાકોરજી જો ઘરે આવ્યો હોય તો બધા રૂમમાં ઠાકોરજી ને લઈ જાય. કાલીનાગે કીધું, મહારાજ મારી બાકીની ફેણો રહી છે એના ઉપર પણ આપના પવિત્ર ચરણને પધરાવો. અને એ સમયે કાલીનાગ ભગવાનને પોતાની ફેણ ઉપર બિરાજિત કરી અને યમુનાના ધારામાં જ્યાં બહાર આવે છે અને ભગવાનને સહી સલામત બહાર આવેલા જોયા અને વ્રજવાસીઓને જ્યારે પ્રાણ આવ્યા છે, બધાને એટલો બધો હર્ષ થઈ ગયો. નંદજી, યશોદાજી બધા જે ગાડા, અરે બાબા જાગો, આપણો લાલો સહી સલામત છે. યશોદાજી નંદજી ભાવ વિભોર થયા છે. પણ એ સમય કાલી નાગે પ્રાર્થના કરી, પ્રભુ હું અહીંયાથી જાઉં એ પહેલા આપ મારી દરેક ફેણોને પ્રસાદી રૂપ આપનું ચરણ પધરાવો. ભગવાને એ સમય એમ કહેવાય, સૌથી પહેલો વેલો જેને નૃત્ય કહેવાય, જેને રાસ કહેવાય, ભગવાન ક્યાં રેમા? કાલી નાગની ફેણા ઉપર રેમા છે. કાલી નાગ એક પછી એક પોતાની ફેણ ધરતો જાય, ભગવાન એના ઉપર પોતાના ચરણ પધરાવતા જાય છે. અને પછી કાલી નાગે ભગવાનને કિનારે પધરાવ્યા છે, ભગવાનની વંદન કરી પરિવારે સહિત કાલીનાગ યમુનાનો ધરાનો ત્યાગ કરીને ગયો છે. અને એ સમયે ભગવાનને કિનારે જોઈને આજ માજાને એટલો બધો આનંદ થયો છે, ભગવાનને માતાએ દોડી અને છાતી સાથે ચાપી લીધા છે અને માની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, મારો લાલો સુરક્ષિત છે. અને નંદ બાબાએ જાહેરાત કરી છે કે આજ મારો લાલો એ સુરક્ષિત પાછો આવ્યો, સર્પના મુખમાંથી પાછો આવ્યો છે. નંદ બાબા ગાયોના દાન કરવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, અને બધા જ અતિ હર્ષ આનંદ સાથે પુનઃ વૃંદાવનમાં આવ્યા છે. ભગવાન જયારે વૃંદાવનમાં આવ્યા છે એ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કૃષ્ણ અને બળદેવ આ બંને ગાયો ચરાવે છે, હજી તો બિલકુલ જેની નાની ઉંમર છે, માત્ર 6 વર્ષની ઉંમરની આ વાત છે, તેની ઉંમર 6 વર્ષની છે. અને ભગવાન આવા દિવ્ય અને અલૌકિક ચરિત્રો કરે છે. એક દિવસ બલરામ અને કૃષ્ણ ગાયો ચરાવવા માટે ગોવાળ મિત્રોની સાથે વૃંદાવનમાં છે. ભગવાન કૃષ્ણ નૃત્ય કરે ત્યારે કેટલાક ગોવાળો ગાન કરે છે, પછી તો બધાને ખબર પડે કે લાલાને નૃત્ય આવડે છે. એટલે ગોપાલો કહે કે લાલા તમે ગાઈએ અને તું નૃત્ય કર. કોઈ ગોવાળ સરસ મધુર ગાન કરે છે તો કોઈ જે મળે એ વગાડે છે. જંગલમાં તો શું મળે? સિંગડીઓ હોય, જે કાંઈ પદાર્થો હોય એ વગાડે છે અને એમ કહેવાય કે સંગીત થાય છે અને બધા બાળકો આનંદ કરે છે. અને પછી બધા જ બાળકો લાલાની પ્રશંસા કરે છે. તો ઘણા પરસ્પર પાછા લડે છે, બાળપણમાં તો આવું જોઈએ ને, ઘડીક બે ભેગા થઈ જાય, ઘડીક પાછા વાધવા મળે, વળી પાછા ઘડીકમાં ભેગા થઈ જાય, આ તો ક્રમ છે. પણ ઘણી વાર તકલીફ ન્યા થાય કે છોકરા ઉભા થયા હોય એટલે એ બાંધીને આવીને મા બાપને ફરિયાદ કરે, એટલે પછી મા બાપ જઈને જયારે બાંધે પછી ઓલા બીજી થી ભેગા રમતા હોય ને, આ બે આંખ્યું તાણતા હોય. એટલે બાળકો એ કદાચ એકબીજા બાથે બોલે ને, તેમાં વડીલોએ બાધવા બોલવા ન મળવું, મારા છોકરાને માર્યો રીઢો થાય એમાં હું.
અને બાળક છે એટલે એ તો પરસ્પર તોફાન કરતા જ હોય. તો ઘણા અમારી પાસે આવે, ફરિયાદ લઈને આવે કે સ્વામી એને કઈક આશીર્વાદ આપવો, બહુ તોફાન કરે છે. એટલે હું કઉ તોફાન કરજે જ, કારણ કે બાળ મોરે તોફાન નહીં કરે તો હું 60 વર્ષનો ભાભો થઈને તોફાન કરશે? બાળ ઉંમર તો છે કે ત્યારે એને જે કરવું હોય થાય, તોફાન થાય, મજાક મસ્તી થાય, જે કરવું હોય ત્યારે થાય, પછી થાય છે. અને અમે ઘણા લોકો એવું કે બાળપણમાં, બાળપણ કેવું હોવું જોઈએ? તો કે બાળપણ કનૈયા જેવું હોવું જોઈએ, હસતું ખેલતું રમતું કૂદતું આવું બાળપણ હોવું જોઈએ, મસ્તીભર્યું બાળપણ હોવું જોઈએ. અને યુવાની ભગવાન રામચંદ્રજી જેવી હોવી જોઈએ, સંપૂર્ણ મર્યાદા હોય. અને પછી પ્રૌઢાવસ્થા ભગવાન શિવજીના જેવી. તો બાળક તોફાન કરે ને તો યાદો નહીં કરે, હા એ ધ્યાન રાખવું કે એનું તોફાન જરૂર કરતા વધારાનું ના હોય, કે આપણી સંસ્કૃતિથી વિરુદ્ધનું તોફાન ન હોય. આજે એમ કહેવાય છે કે ભગવાન બાળકોની સાથે આવી રીતના જયારે લીલા કરે છે, પરસ્પર રમે છે, પરસ્પર લડે છે, ભગવાન કૃષ્ણ પોતાના મિત્ર સાથે રમે છે, એ સમયે ભગવાન કૃષ્ણ એ બલરામને લઈ જવા માટે બંને જયારે છે, અને એ જ વખતે એમ કહેવાય કે કંસે એક પ્રલંબાસુરનો નામ રાક્ષસ મોકલ્યો છે, અને એને કહેવામાં આવ્યું છે કૃષ્ણ બલરામને પકડીને અહીંયા લઈ આવો. હવે આ અસુર આવ્યો, એને જોયું ભગવાન તો બાળકો સાથે રમી રહ્યા છે, એટલે એ પણ એમ કહેવાય બાળકનું રૂપ ધારણ કરી લીધું. બાળકનું રૂપ ધારણ કરી અને ભગવાનની પાસે આવી અને કહે છે કે બાળકો મારે રમવું છે, મને રમાડો ને. ભગવાન તો ઓળખતા હતા, ભગવાને કીધું કે ભાઈ મામાના મહેમાન છે એટલે નાનો પડાય ને. ભગવાન કે કઈ વાંધો નહીં. હવે બધા સાથે જયારે રમવા મળ્યા તો એ સમયે મિત્રો અને ગોપાળકો બધા જયારે રમે છે, પછી એમાં આ પ્રલંબાસુરે કીધું છે કે આપણે એક એવી રમત રમાડીએ, હું તમને એક નવી રમત શીખવાડું કે આપણે બે બે જોડી થઈ અને રમીએ, અને પછી બે યુદ્ધમાં રામ અને કૃષ્ણ એ બંને એને નેતા બનાવ્યા, બાળકોમાં બે વિભાગ કર્યા, એકના મુખ્યા એટલે જેને મોનિટર કેપ્ટન કહેવાય, એક ટીમના કેપ્ટન રામ એટલે કે બલરામ અને એક ટીમના કેપ્ટન ભગવાન કૃષ્ણ બન્યા. તો પછી ઘણા બધા ભગવાન કૃષ્ણના પક્ષમાં, ઘણા બલરામના પક્ષમાં રહ્યા. અને રમત એવી છે કે જેમાં જે ટીમ હોય એ સામેના ટીમના સભ્યને પોતાના ખંભે બેસાડી અને પછી એને નિહિત કરેલી જે જગ્યા છે ત્યાં સુધી જવાનું અને ત્યાંથી પાછું આવવાનું. હવે એમાં જે ન આવી શકે, ખંભે બેહાડ્યો હોય બાળકને તો રસ્તામાં થાકી જાય, જે ન આવી શકે તો એને હારેલો માનવામાં આવે. હવે આવી રીતના જયારે રમત રમે છે તેમાં જે હારે એ પછી જીતેલાને માથે બેસાડવા પડે. આ પ્રમાણે ભગવાન જયારે રમત રમે છે અને આ રીતે રમતા હતા, અને એમાં રમતા ભાંડરિક વનની સમીપે ગયા, બલરામના પક્ષમાં શ્રીદામ આદિ જીત્યા, જેથી કરીને એમ કહેવાય કે કૃષ્ણના પક્ષના ગોપો એને માથે ઉપાડ્યા, તેમાં કૃષ્ણએ શ્રીદામાને ઉપાડ્યા અને પ્રલંબાસુરે બલરામજીને ઉપાડ્યા. હવે પછી સ્થાન નક્કી હતું કે આ સ્થાને જઈ અને ઉતારી દેવાનું, પણ એમ કહેવાય બાકીના બધા ઉતાર્યા, પણ પ્રલંબાસુર છે એને મોકો મળ્યો, બલરામ બેહી ગયા છે માટે હવે ઊભું ન રહેવાય, પ્રલંબાસુર મળ્યો ભાગવા. બલરામને માથે બેસાડ્યા છે અને બલરામને લઈને પ્રલંબાસુર ભાગવા મળ્યો, એટલે બલરામને ખબર પડી ગઈ કે ભાઈ ઉભો રે, પ્રલંબાસુર ઉભો રહેતો નથી. બલરામે બે ત્રણ વાર કીધું પણ છતાંય ન ઉભો રહ્યો અને પોતાના મૂળ રૂપમાં આવી ગયો, આખું વિશાળ શરીર થઈ ગયું. અને બલરામને ખબર પડી ગઈ લે આ તો રાક્ષસ છે, અને એ જ વખતે ગોવાળનું રૂપ બદલીને જયારે દૈત્ય રૂપમાં થયો અને બલરામજી એ જ વખતે એમ કહેવાય જ્યાં એના
માથે ખંભે બેઠા છે, ત્યાંથી બલરામજી એ જે માથામાં મુષ્ટિકા નો પ્રહાર કર્યો અને એક જ પ્રહારે માથું ત્યાં ત્યાં ફાટી ગયું છે અને રુધિર નીકળતા ત્યાં ત્યાં મરણ પામ્યો છે. પ્રલંબાસુર એનું મૃત્યુ થયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, બાળકો બધા બહુ રાજી થયા છે. અને બધા જ બાળકો જયારે પરત આવ્યા અને એ સમયે બધા જ બાળકોએ આખા વૃંદાવનમાં બધાને વાત કરી છે કે આપણા લાલાએ આવું ચરિત્ર કર્યું, આવો એક રાક્ષસ અમારી રમતમાં આવી ગયો, બલરામજીએ એક ઢીકો માર્યો ને મરી ગયો. બધાને આશ્ચર્ય થવા લાગ્યું, કહો આટલા નાના બલરામ પણ આનામાં કેટલી તાકાત છે, એક ઢીકે માણસ મારી નાખવો એટલે એ મોટો જબર પાછો. બલરામ નાના બાળક છે. બધાને બહુ આશ્ચર્ય થયું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એક દિવસ ભગવાન ગાયો ચારી રહ્યા છે અને ગાયોની પાછળ વાતો ચિતો આનંદ કરતા કરતા મુંજારણ્ય ની અંદર પોગી ગયા છે. એ સમયે એ મુંજારણ્ય ની અંદર એમ કહેવાય છે અચાનક વૃક્ષોના ઘસાવાથી એમાં અગ્નિ પ્રગટ થઈ ગયો, વંશ લગવા લાગ્યું. ગોપાલનું ધ્યાન ગયું. લાલાને કહે છે અરે કૃષ્ણ કૃષ્ણ, આમાં તો દાવાગ્નિ લાગ્યો છે, જલ્દી આને ઠારવું પડે, નહીં તો આપણી ગાયોને પણ મારી નાખશે અને આ દાવા નળ આપણને પણ મારી નાખશે. આમાંથી હવે આપણે વનમાંથી ભાગી નહીં શકીએ, એટલી ઝડપથી અગ્નિ આવે છે. ભગવાન કહે છે ચિંતા નહીં કરો, તમે કોઈ વહી નહીં પામશો, તમે બધા જ આંખો બંધ કરી જાઓ. અને તમામ જે ગોપ બાળકો છે બધા જ આંખો બંધ કરી ગયા અને ભગવાને દિવ્ય રૂપે તમામ અગ્નિનું પાન કરી લીધું. જે કાંઈ અગ્નિ હતો બધો જ ભગવાન પી ગયા. જેમ આપણે પાણી પીને એમ ભગવાન અગ્નિનું પાન કરી ગયા. ગોપોએ જ્યાં નેત્ર ઉઘાડ્યા અને જ્યાં જોયું ત્યાં તો સંપૂર્ણ ભાડીર વન, એમાં ક્યાંય અગ્નિ ન જોયો. તેથી બધાને વિસ્મય થયો અને ભગવાન કૃષ્ણને બધાએ વંદન કરીને બધા જ ધન્ય કન્ય કરવા લાગ્યા છે. અને બધાએ સાયંકાળે વેણું વગાડતા પુનઃ જ્યારે વ્રજની અંદર આવ્યા છે અને વ્રજમાં આવી અને પોતાની માતાઓને જ્યારે વાત કરી, માં આજ તો લાલા એવું અલૌકિક ચરિત્ર કર્યું કે એવો ભયંકર અગ્નિ લાગ્યો હતો કે અમે ગાયો કોઈ બચી એવી સ્થિતિ નહોતી, અગ્નિ ગાય ઘા મારી નજીક આવી રહ્યો હતો. પણ લાલા એમને કીધું કે તમે આંખો બંધ કરો, અમે બંધ કરી અને જ્યાં ખોલીને ત્યાં તો અગ્નિ હતો જ નહીં. લાલાએ શું કર્યું કઈ ખબર ન પડી. અને ગોપીઓને પણ બહુ આનંદ થયો. એ સમયે એ બધી જ ગોપીઓ યશોદાજીના આંગણે ગઈ છે. યશોદાજીના આંગણે જઈ અને ગોપીઓ કહે છે કે મૈયા, આ તમારા લાલાની જયારે લીલા સાંભળીએ છે ને ત્યારે અમને સમજાતી નથી, તમારો લાલો કોણ છે, આવા આવા ચરિત્રો કરે છે. યશોદાજી કે કોણ છે એટલે મારો છોકરો છે. એક ગોપી બોલી કે માં હા વાતું કે ને, ખરેખર તારો દીકરો છે. અરે માં તારો દીકરો હોય તો એનાથી આવા આવા જે કલ્પના ન કરી શકાય આવા કાર્યો કઈ રીતે કરે છે. અને ગોપીઓએ જે પ્રશ્ન કર્યો અહીંયા ભાગવતજીમાં એ નથી લખાયેલું, પણ કોઈ કવિએ એના પર બહુ સુંદર પદ્ય લખ્યું છે. ગોપીઓએ સવાલ કર્યો છે કે મૈયા, તું એમ કહે છે કે કૃષ્ણ તારો દીકરો છે. યશોદાજી કે મારો જ છે ને તો. પણ બોલે માં અમને એક શંકા છે. અરે શંકા શા માટે? બોલે મૈયા અમને શંકા એટલે છે કે જો ખોટું નહીં લગાડશો, પણ આ તો શંકા છે એટલે, અને તમે અમારે મહારાણી છો, અમે તમારા છોડું કહેવાઈએ એટલે જે શંકા છે એ તમારી આગળ રજૂ કરીએ છીએ. તમે તો અમારા બધાની માં છો, નંદરાણી છો, અમારા રાણી છો. માટે માં કહીએ, યશોદાજી કે દિલ ખોલીને જેવો એ કહી દો. અને એ સમયે ગોપીઓ કીધું માં અમને શંકા એટલે જાગે છે, એક તો કૃષ્ણના ચરિત્ર જોઈએ છે, એવા અલૌકિક ચરિત્રો કરે છે એટલે શંકા જાગે છે, માં અમારી શંકાને પૂર્તિ ન્યા મળે છે. જો તમે ગોરા, નંદબાબા ગોરા,
રોહિણી જે અહીંયા નિવાસ કરે છે, જે વસુદેવના પત્ની છે, એ ગોરા, એનો દીકરો બળરામ ગોરો, તો તમારો આ કનૈયો કાળો કેમ? આખા ઘરમાં બધાય ગોરા છે અને આ એકલો કાળિયો કેમ? યશોદાજી કે માળો, એ તો મને નહી ખબર. અને ત્યાં ભગવાન આવ્યા. ભગવાન આવીને કહે છે કે મૈયાને નથી ખબર હું કાળો કેમ, મને ખબર છે. એટલે બધી ગોપીઓ યશોદાજીને છોડીને લાલાની ભરતી વીટલાણી, અને લાલાને કહે છે તો પછી લાલા હવે તું જ બતાય કે તું કાળો કેમ છો. અને કવિ બહુ સુંદર લખે, હે જરા કિતના બતા દે કાના, તેરા રંગ કાલા ક્યો, જરા ઇતના બતા દે કાના, તેરા રંગ કાલા હો કર કે ભી જગ સે નિરાલા ક્યો, કાલા હો કર કે ભી જગ સે નિરાલા ક્યો. એ લાલા હવે તું જ બતાય તું કાળો કેમ, કાળો તો છો પણ પાછો બધાથી નિરાળો છો. અને પછી ભગવાન બોલ્યા, મેને કાલી રાત કો જન્મ લિયા, કાલી રાત કો જન્મ લિયા, ઓર કાલી ગાય કા દૂધ પિયા, ઓર કાલી ગાય કા દૂધ પિયા. ભગવાન કહે છે, ગોપીઓ સાંભળો, પહેલું કારણ, મારો જન્મ થયો શ્રાવણ વદી અષ્ટમી, એટલે અંધારી રાત્રિ હતી, રાતે 12 વાગે જન્મ થયો. મારો જન્મ થયો તો મૈયા એ સૂતા હતા, અને હું રડવા લાગ્યો, કોઈ મને કપડું ન પહેરાયું, આમથી આમ આળગોટિયા માર્યા, એટલે મને અંધારું ચોટી ગયું, એટલે હું કાળો થઈ ગયો. અને બીજું કે હું જેનું દૂધ પીઉં છું એ મારી ગાય પણ કાળી છે. ભગવાન કઈ ગાયનું દૂધ પીતા? કપિલા ગાય. કપિલા ગાય કોને કહેવાય? જે સંપૂર્ણ નકશી કાળી હોય, એના દર્શન પણ દુર્લભ છે. હજારો ગાય હોય એક ગાય મળે, અને આપણા શાસ્ત્રોમાં એને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એની પૂજન કરો ને બહુ મોટું ફળ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન કપિલા ગાયનું દૂધ પીતા હતા. એટલે ભગવાન બોલ્યા છે, મેને કાલી રાત કો જન્મ લિયા, મેને કાલી રાત કો જન્મ લિયા, ઓર કાલી ગાય કા દૂધ પિયા, ઓર કાલી ગાય કા દૂધ પિયા, મેરી કમલી ભી કાલી હૈ ઇસીલિયે કાલા હું, મારી કામળી છે એ પણ કાળી છે, એટલે એનો રંગ પણ થોડો મારા ઉપર ઉતરે. અને બીજું કારણ ભગવાન બહુ સુંદર બતાવ્યું, મેને કાલી નાગ કો નાગ પર નાચ દિયા, ભગવાન કહે છે કે મેં કાલી નાગ ને નાખ્યો. હવે સાવન મે બિજલી કડકતી હૈ, સાવન મે બિજલી કડકતી હૈ, બાદલ ભી બહોત બરસતી હૈ, બાદલ ભી બહોત બરસતી હૈ, બાદલ કા રંગ કાલા ઇસલિયે કાલા હો, વસુદેવજી ભગવાનને ટોપલામાં લઈ જ્યારે નીકળ્યા ત્યારે વરસાદ આવતો હતો, કારણ કે શ્રાવણ માસ છે ને, વર્ષા ઋતુ છે, વીજળીઓ થાય છે, વાદળો થયા છે, એટલે એનો રંગ મને લાગ્યો. અને પછી ભગવાન કહે છે કે હે સખીઓ,
कहीं घर बुलाती है, सखी रोज ही घर बुलाती है, माखन भी बहुत खिलाती है, माखन भी बहुत खिलाती है, सखियों का दिल काला इसलिए काला हो, जरा इतना बता दे काना तेरा रंग काला क्यों। भगवान कैसे क्यों कालो इन कारण तमे छे, तमे मने घरे तो बोलावो छो पण माखण खावा नहीं, खवरावो छो खरा પણ વાસ્તવિકતામાં તમારે મારું દર્શન કરવું હોય છે, એટલે હૃદયમાં બીજો ભાવ છે, બોલાવો છો બીજા ભાવે, અને ખાલી બોલાવીને માખણ ખવડાવો એટલું નહીં, હું વધારે તમારા ઘરે રહું ને એટલે છાઈને મારી પાસે પાછું કામ કરાવો છો, મને નાચ નચાવો છો, મને એમ કહો છો કે જા જળનો લોટો ભરી આવે, જા એટલું કરી દે મફતમાં માખણ ન ખવાય, નકર હરામ નાટિકાના કારણે હું એ દિલમાં નિવાસ કરું છું એટલે કાલો થઈ ગયો, એનો કલર મને લાગી ગયો, અને બીજું કારણ સખી નૈનો મે કજરા લગાતી હે, સખી નૈનો મે કજરા લગાતી હે, ઓર નૈનો મે મુજકો બિઠાતી હે, ઓર નૈનો મે મુજકો બિઠાતી હે, ગોપીઓ ને કહે છે ગોપીઓ હું કાળો એનો કારણ કે તમે સતત તમારી આંખોમાં મને રાખો છો, અને પછી એ આંખોમાં ઓરિજિનલ કાજલ હો, આંખની શોભા અને સાથે સાથે આંખની સુરક્ષા આ બંને હતું, આજ તો હવે બધું કેમિકલના બાળકની આંખમાં પણ અજગાવતી હતી, જેથી કરીને આંખજન્ય કોઈ રોગ ન થાય, બેસાડો છો અને પછી તમારી પા પણ એ આવે ત્યારે પીસડો મારે, જાય ત્યારે પીસડો મારે, અને કાજળ નો રંગ કેવો, કજરી કા રંગ કાલા ઇસલિયે કાલા હો, જરા ઇતના બતા દે કાના તેરા રંગ કાલા ક્યું, જરા ઇતના બતા દે કાના તેરા રંગ કાલા ક્યું, કાલા હો પર કે ભી જગ સે નિરાલા કો, કાલા હો કર કે ભી જગ સે નિરાલા કો, કાલા હો કર કે ભી જગ સે નિરાલા કો, કાલા હો કર કે ભી જગ સે નિરાલા કો। ભગવાન ની વાતો સાંભળી તમામ ગોપીઓ, આ તો માત્ર એક ભાવ છે ભગવાનના જે જવાબો છે, અને ઘણા સંતો એવું પણ કહે છે ભગવાન કાળા એટલે થયા કે ભગવાનનો જન્મ દ્વાપરધાનો ન્યાય કરવાનો છે, રામાવતારના અમુકને બાકી રહી ગયા એના અત્યારે ન્યાય કરવાના છે ધોબી આદિક, તો ભગવાને નિર્ણય કર્યો કે ભાઈ ન્યાયાધીશ હોય કેવા કપડા પહેરે, તો ભગવાને થયું કે આપણે તો ક્યારે ન્યાય કરવાનો થાય નક્કી ને આપણે તારીખ પાડવા માનતા જ નથી, આવ્યો નથી ન્યાય કર્યો નથી, ભગવાન કે વળી કોટ ઘેરે પહેરવા જાવો, આપણે હપુચા કાળા થઈ જાવ હામે આવ્યો નથી ન્યાય કર્યો નથી, તારીખ પાડવાની વાત જ નહીં, જે બી હોય રજની અંદર અતિશય આનંદ થાય છે। સુખદેવજી મહારાજ કહે છે કે રાજન ભગવાન એવી સુંદર લીલાઓ કરે છે કે જેના કારણે વ્રજમાં સતત આનંદ વર્તી રહેશે, અને ગોપીઓને એટલો બધો હર્ષ થયો છે જેના કારણે સુખદેવજી મહારાજ કહે છે રાજન એક વખત શ્રી કૃષ્ણ પરમાત્માએ વૃંદાવનમાં જયારે ગાયું ચારતા ચારતા વેણુ નાદ કર્યો છે એને સાંભળીને ગોપીઓ ભગવાનના ગુણોની પરસ્પર વાતો કરવા લાગી છે, અને એ સમયે ગોપીઓ જે બોલે જેને ગોપી ગીત કહેવાય છે, ગોપ્યકિમાચરદયં કુશલં સ્મવેણુ દામોદરાધર સુધામપિ ગોપિકાના ભુક્તે સ્વયં યદ્વસિષ્ઠરસં રુદિન્યો
ऋषत्वचोश्रुमुचुषुस्तरवो यथार्या। ગોપીઓ વેણુ નાદ સાંભળી અને વેણુની ઈર્ષ્યા કરે છે, કોની? બાંસુરીની ઈર્ષ્યા કરે છે। હે ગોપીઓ, આ બાંસુરી શું પુણ્ય કર્યા છે કે અધરા મૃત્યુ પર ધારણ કરે છે। અરે વેણુ તો ભાગ્યશાળી છે, એટલું જ નહીં પણ એ વેણુને જન્મ આપનારી એની માતા એ પણ એમ કહેવાય કેટલી ભાગ્યશાળી હશે। એ પોતાની ભાગ્યને અનુભૂતિ કરતી હશે, એ વૃક્ષો પણ આજે રોમાંચિત થતા હશે કે અમારા કુળમાં આ વેણુનો જન્મ થયો, કે ભગવાન જેને અખંડ સાથે રાખે, ભગવાન સુવેન તો એ બાંસુરી સાથે હો। એ બાંસુરી કેટલી ભાગ્યશાળી છે। આ વૃંદાવન, આ ગોવર્ધન પણ ધન્ય છે, હંમેશા ગાયો ગોપો ભગવાન કૃષ્ણ તૃણ જળ ફળ મૂળ આદિથી ભગવાનની સેવા કરે છે। આવી રીતે ગોપીઓ એ ભગવાનની સરસ પરસ્પર ચર્ચાઓ કરે છે। આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાનનો યોગ થયો છે, કારણ કે ભગવાનના યોગ વાળી વસ્તુ મળે ને તો એને પણ આપણા શાસ્ત્રો નિર્ગુણ કીધી છે। એટલે તો આપણે એવું કહીએ છીએ ને કે ભાઈ આપણે ભાગ્યશાળી કે આપણને આ ગઢપુરમાં રહેવા મળ્યું છે, કારણ કે અહીંયા બધી જ વસ્તુ ભગવાનના યોગ વાળી જો જ્યાં જાઓ અહીંયા ભગવાન રહેતા, અહીંયા ભગવાન સ્નાન કરતા, અહીંયા ભગવાન બેસતા, એક એક વસ્તુ એના યોગમાં આવેલી વસ્તુ। એકવાર જે વસ્તુ ભગવાનના યોગમાં આવે ને એ નિર્ગુણ થઈ જાય। ગોપીઓ પરસ્પર ચર્ચા કરે કે આ બાંસુરી કેટલી ભાગ્યશાળી છે કે ભગવાન પોતે જેને અખંડ સાથે રાખે છે। અને એ સમય જતા સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, માક્ષર માસ આવ્યો છે, માક્ષર મહિનો આવ્યો અને એ સમયે વ્રજની જે બાલિકાઓ છે એ કાત્યાયની દેવીનું વ્રત કરે છે। આપણી પહેલા પરંપરા હતી કે નાની નાની જે બાલિકાઓ હોય એ માતાજીનું વ્રત કરે, જોકે વ્રત તો આજે થાય છે, પહેલાં થતું હતું ને હજી થાય છે, પણ એમાં ફેર બહુ પડી ગયો। એવું કહેવાય છે કે બાલિકાઓ એ જે વ્રત કરે, જાગરણ કરે, તો વડીલો એવું કહેતા કે આ વ્રત કરને તો હારો પતિ મળે। તો અત્યારે આપણે તપાસ કરીએ તો શું ખરેખર તપ પ્રમાણે ફળ મળે છે ખરું? હવે તો તમારે નિર્ણય કરવાનો। તો વાસ્તવિકતામાં શું આવું હોય ખરું? આજના યુવા પેઢીને આવું મનમાં સંશય થાય તો પહેલી વાત કે વાસ્તવિકતામાં વ્રત એ વ્રત કહેવાય ક્યારે? તો કે જે વ્રતને એના નિયમ અનુસાર જો કરવામાં આવે તો જ એ વ્રત કહેવાય છે। જેવી રીતના તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર તમને દવા આપે અને પછી એમાં સાથે કહે કે આ ટીકડી સવારે લેજો, આ બપોરે જેમાં પછી લેજો, આ જેમાં પહેલા લેજો, પછી એ પ્રમાણે ચાર દિની પાંચ દિની દવા આપી હોય તો જે રીતે લેવાની કીધી હોય, જે સમયે લેવાની કીધી હોય એ પ્રમાણે એ રીતથી જો દવા લ્યો તો તમે ચાર પાંચ દિવસે હાજર થાવ। પણ તમે એવો વિચાર કરો કે પાંચ દિવસથી કોણ યાદ રાખે કઈ હવાર લેવી, કઈ જેમાં પહેલા લેવી, કઈ પછી લેવી, મૂળી તો લેવાની જ છે ને, લાઈને ઘારે બુકડો મારી જાય, બધી ટીકડી ઉકાડીને ઘારે બુકડો મારી દઉં તો હાજા થાવ કે વૈયા જાવ? એમ વ્રત છે એના નિયમ અનુસાર કરવું જોઈએ। આજે વ્રત થાય છે પણ હકીકત એના જે નિયમો છે એ પ્રમાણે નથી થતું, એટલે એનું પરિપૂર્ણ ફળ પણ મળતું નથી। કરવા ખાતર ખાલી દેખાવ રૂપ થઈ ગયું છે, એમ કહેવાય કે જેમાં વાસ્તવિકતામાં ભગવાનને રાજી કરવાની ભાવના હોય, જાગરણ થાય તો એમાં માત્ર ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના હોય, જેમાં ભગવાનનું ભજન થાય એ સાચું જાગરણ છે। જાગરણ કોને કહેવાય? તો જેમાં જગદીશ્વરનું સ્મરણ થાય આનું નામ જાગરણ છે। પણ આજે તો અમે જોયું છે કે જાગરણના સમય હોય તો સવારની અંદર જમે તમે જ્યારે જાઓ
તો દુકાનોની લાઈન જો એક કોઈ તાળું હરખું ન રહ્યું, બધા એમ ગારો ભરી દીધો હોય, છાણ ભરી દીધું હોય, પોલીસ રાખવી પડે, પોલીસ ફરતી હોય, નતર આવી રીતના બધું તોફાન કરે. 12 વાગ્યા સુધી ફિલ્મ જોવે, અગાઉ જ એના ભાઈને કહી દે કે ભાઈ શહેરમાં જતો હોય તો સુપર ડુપર ફિલ્મની શિડ્યુલ લેતો આવજે. કેમ? તો અમારે જાગરણ આવે છે. હવે 12-1 વાગ્યા સુધી ફિલ્મ જોવે અને પછી બધું ધામસળું રોડે નીકળે. અને રોડે એમ કહેવાય કે જે બધી રમતો કરે, અને એટલેથી અટકે તો વાંધો નહીં. અને પછી એમ કહેવાય કે બાલિકાઓ, ગોપ બાલિકાઓ જયારે વ્રત કરતી હતી, એ જે માગણી કરતી હતી એ તો અલૌકિક માગણી કરતી હતી, પણ તમારી બાલિકાઓ શું માગણી કરે? હસબન્ડ હમેરા ઐસા હો પર્સ મેં જિસકે પૈસા હો. અમને પતિ કેવો મળે? તો જેના ખિસ્સામાં પૈસા હોય. લંબી જિસકી હાઇટ હો ગુસ્સે કાઓ લાઇટ હો. હાઇટ પૂરી હોવી જોઈએ પણ કોઈ દી ગરમ ન થવો જોઈએ. અમારો ખીજાવો તો જોઈ જ નહીં, એટલે અટકે તો વાંધો નહીં. એનાથી આગળ જબ સાંસ સે મેરી ફાઇટ હો, ધીરેથી જ નક્કી કે ન્યા જઈને હાવારે બાંધવાનું છે. બોલો તો સાસુ સાથે જયારે ઝઘડો થાય ત્યારે મને કહેવો જોઈએ તું હી રાઈટ હો, તું જ સાચી છો, મારીમાં જ ખોટી છે, મન પૌણ આવ્યો. કોઈ તો સરસ ગાયું મેં ક્યાંક સાંભળ્યું કે કેવી પ્રાર્થના કરે, એવરી સન્ડે મૂવી દિખાએ મૂવી દિખા કે ડિનર લે જાયે, એવરી સન્ડે મૂવી દિખાએ મૂવી દિખા કે રઘુપતિ મુજે ભગવાન, સુબહ ઉઠ કર ચાય બનાએ, સુબહ ઉઠ કર ચાય બનાએ, ચાય બના કે મુજકો જગાએ. દર રવિવારે મને ફિલ્મ જોવા લઈ જાય, સવારમાં મારી પહેલા જાગી જવો જોઈએ, ચા બનાવતા આવડવું જોઈએ, ચા બનાવ્યા પછી મને કે શ્રીમતીજી જાગો ચા તૈયાર છે. વ્રત છે એના નિયમ અનુસાર જો થાય તો એ પરિપૂર્ણ ફળને આપે. બીજી વાત કે આજે બાળપણમાં નાની નાની બાલિકાઓની પાસે આ જે વ્રત કરાવવામાં આવતા હતા ને, એની પાછળનો અત્યારના સમય પ્રમાણે જો વાસ્તવિક અર્થ જોઈએ ને, તો એનો અર્થ એ છે કે કદાચ એનો ફળ સારો પતિ એટલે શું, કઈ રીતે આપણે નક્કી કરીએ કે આ સારો છે ના મોડો છે, પણ દીકરીનું આચરણ એવું હોય ને તો ઓટોમેટિક પતિ સારો થઈ જાય, આખું ઘર એનું થઈ જાય. એ સમયમાં આપણી આ જે સંસ્કૃતિમાં પરંપરા પછી જાગરણ આવે આવું શું કામ? એટલા માટે આ પરંપરાઓ પાડવામાં આવી કે એને બાળપણથી જો આ બધું સહન કરવાની ટેવ હોય, જરૂર પડે તો એ રાત્રિએ જાગરણ કરી શકે, જરૂર પડે તો આખો દિવસ એ ભૂખી રહી શકે, એના સાસુ સસરા કોઈ હાજા માંદા હોય આખી રાત એની પાસે જાગવાનો થાય તો એ જાગી શકે. કદાચ કઈ સેવામાં કઈ એવી મુશ્કેલી જીવનમાં આવે, આખો દિવસ ખાવાનું ન મળે તો બિંદાસ રહી શકે. એટલે બાળપણથી આ વ્રત છે એ કરાવવામાં આવતા, કે જેથી કરીને એમ કહેવાય કે જ્યારે પહેલેથી ટેવ પડી હોય ને તો વાંધો ન આવે. જો તમે ક્યારેક ક્યારેક હાલીને જતા હો ને, તો પછી ક્યારેક ગાડીમાં પંચર હોય તો કાંઈ વાંધો નહીં, હાલીને વ્યા જાય. પણ કોઈ દી આમ પૃથ્વી પર પગ ન મૂક્યો હોય, ખાટલેથી પાટલે ખાટલેથી પાટલે ફરતા હો અને પછી ગાડીને પંચર થાય તો પછી કોકને ગોતવા પડે, એ બબુ મને મૂકી જાવ ને, એ ભાઈ મને મૂકી જાવ ને, કાં તો રિક્ષાની રાહ જોવી પડે, આવે પછી જઈ, આવું થાય ને. પણ થોડી થોડી ટેવ હોય તો આ મોટી વાળી ના થઈ ગયા. એટલે આપણી સંસ્કૃતિની એક એક વસ્તુ છે ને, એ બહુ સમજણ સાથે એને ધર્મનું નામ આપવામાં આવ્યું છે.
એટલે એના ઉપર કદાચ રિસર્ચ પરંપરા હતી કે બાળપણ અંદર બધા વ્રત કરવામાં આવતા, મુલાકાત કરવામાં આવે એટલે એમાં બધું મોળું જ ખાવાનું. તો ક્યારેક એવી કોઈ વિપત્તિ આવી ગઈ, જેમ કે અત્યારે કોરોના આવ્યો, કઈ ભૂકંપ આવ્યો, કઈ પૂર આવ્યું, માનો તમે એમ કહો ભાઈ આપણે તો છોકરી રૂપિયા વાળા છીએ, આપણે તો એટલી સંપત્તિ છે, એટલું છે, આપણી છોકરીને એવી વિપત્તિ થોડી આવવાની, એને કરવાની જરૂર નહીં. પણ આમાં તમે ગમે એટલા રૂપિયા વાળા હો, પૂર આવે ને બધું તાણી જાય તો પૈસા પીડ્યા રે કે ન પીડ્યા રે, મોડું ખાવાનો વારો આવે, ભૂખ્યા રહેવાનો વારો આવે, ક્યારે કેવી પરિસ્થિતિ આવે એ નક્કી નથી. આ તો જીવનનો પ્રવાહ છે, એમાં ક્યારે કેવો સમય આવે એનું નક્કી નથી. એટલે જીવન છે એ બાળપણથી દીકરીનું એવું ઘડવામાં આવતું કે સાસરે ગયા પછી એના જીવનમાં ગમે એવા સુખ દુઃખના સમય આવે, સુખ દુઃખના વંટોળો આવે, છતાંય એની સામે જજુમી શકે, સરળતાથી એની સામે લડી શકે, એટલે આ બધા વ્રતો એને કરાવવામાં આવતા. આજે વ્રજની બાલિકાઓ એ પણ અહીંયા વ્રત કરે છે, અને વ્રત કરે છે કાત્યાની દેવનું વ્રત કરે છે. બધી જ બાલિકાઓ ભેગી થાય, પૂજા કરે અને પછી કાત્યાની દેવીની પ્રાર્થના કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, કાત્યાયની મહામાયે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, નંદ ગોપસુતં દેવી અતિ મે કુરુતે નમઃ, સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ, પતિ મે કુરુતે નમઃ, પતિ મે કુરુતે નમઃ. વ્રજની નાની નાની બાલિકાઓ માતાજીની પૂજા કરીને પછી પ્રાર્થના કરે છે કે હે કાત્યાયની દેવી, હે મહામાયા, હે મહાયોગિન્યધીશ્વરી, નંદના પુત્ર કૃષ્ણના જેવો અમને પતિ આપજે, આવી પ્રાર્થના કરે છે. આ રીતે મંત્ર જપી વ્રજની કુમારિકાઓએ એક માસ સુધી વ્રત કર્યું છે. રોજ પછી એમ કહેવાય નદીની અંદર સ્નાન કરવા જાય છે, પણ એ સમયે એક ભૂલ કરે છે. જ્યારે સ્નાન કરવા જાય છે ત્યારે વસ્ત્રોને કિનારે મૂકી અને પોતે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. ભગવાનને લાગ્યું કે આટલું અહીંયા ખોટું થાય છે, એમાં સુધારો કરવો જોઈએ, એટલે ભગવાને એક લીલા કરી છે જેને આપણે વસ્ત્રહરણ લીલા કહીએ છીએ. તો ઘણા લોકો અહીંયા અનાશાના પણ રજૂઆત કરતા હોય છે કે આ ભગવાન કહેવાય છોકરીઓના કપડા લઈને ભાગી જાય અને ભગવાન કહેવાય, પણ ભગવાને આવું એટલા માટે કર્યું કારણ કે આપણો માણસનો સ્વભાવ છે, એને તમે સીધી રીતે કહો તો ન માને, આમ કરો ને તો માને. એટલે ભગવાનને લાગ્યું કે હું જો એમ કહીશ કે આવી રીતના ન નવાય તો એ મારી વાત નહીં માને. એટલે ભગવાને એક લીલા કરી કે વાસ્તવિકતામાં પ્રેક્ટિકલ કરી બતાવ્યું કે હું શા માટે ના પાડું છું. ના પાડવાનું કારણ ભગવાને પ્રેક્ટિકલ કરી બતાવ્યું, કારણ કે ના શું કામ પાડવાની, તો એ કારણ એને જો પ્રેક્ટિકલ સમજાશે તો પછી જિંદગીમાં એ ભૂલ થશે નહીં. બાલિકાઓ જયારે કિનારે વસ્ત્રો મૂકીને સ્નાન કરે છે, ભગવાન ધીરે રહીને આવી વસ્ત્રો લઈ કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. બાલિકાઓએ જયારે કિનારે વસ્ત્ર ન જોયા એટલે એકદમ ભય લાગ્યો કે હવે કપડા વગર શું કરશું. ચારે બાજુ જ્યાં જોવા લાગી, કનૈયાને યાદ કરવા લાગી, અને એમાં એક બાલિકા ભગવાન કૃષ્ણના ચરણના દર્શન કરી ગઈ. એટલે ખબર પડી ગઈ, ઓહો કનૈયો અહીંયા વૃક્ષ ઉપર બેઠો, એટલે બાલિકાઓને થયું જરૂર એને જ આપણા કપડા લીધા છે. એટલે બાલિકાએ અવાજ કર્યો છે કે લાલા તે મારા કપડા લીધા. ભગવાને કીધું હા, તો લાલા મારા કપડા આપી દે.
ભગવાન કહેશે કે નહીં આપો, શું કામ? તો તમે ભૂલ કરી છે એની ક્ષમા યાચના કરો અને પ્રતિજ્ઞા કરો કે હવે આજ પછી ક્યારે ભૂલ નહીં કરીએ તો કપડા આપો. એટલે બાલિકાએ કીધું, લાલા જો તું આવું કરીશ ને તો મેં નંદજીને ફરિયાદ કરશું કે કૃષ્ણ મારા કપડા લઈ જાય. ભગવાન કે કાંઈ વાંધો નહીં, જાઓ કરી આવું ફરિયાદ. ક્ષમા યાચના કરી છે અને કહ્યું છે, બાલિકાઓ વસ્ત્રો પહેર્યા છે. દોડતી બાલિકાઓ કૃષ્ણ પ્રભુ પાસે આવી છે અને કહ્યું છે કે લાલા તારો આભાર, કે તે આજે તમને સમજાવી દીધું, હવે પછી મેં આવી ક્યારેય ભૂલ નહીં કરી. કારણ કે લાલા આ તો સારું થયું તું હતો. માનો કે આવી રીતના અમે સ્નાન કરતા હોય ને એમાં કોઈ વાનર કે કોઈ પશુ પક્ષી આવીને જો અમારા કપડા લઈ જાય તો શું સ્થિતિ થાય? લાલા ભગવાન રાજી થયા છે. ભગવાને કીધું કે તમે મારી વાતને હવળી લીધી ને, એ બદલ હું તમારા ઉપર રાજી થઈ છું. એ વાતને સમજે, એ વાતને તમે સવળી લીધી છે માટે હું રાજી થયો. માગો. ભગવાને કીધું છે કે જાઓ, હું વચન આપું છું સંપૂર્ણ મારી રાતે આવશે કે હું તમારી સાથે રહું. કૃષ્ણ રમવા લાગ્યા અને એ વખતે ગોપાલો કહેવા લાગ્યા છે કે લાલા અમને ભૂખ પ્રજાના ભોગ તૈયાર કર્યા હતા એના થાળ ભરી અને ભગવાનને મળવા માટે જ્યાં નીકળીને અમુક બાળ બ્રાહ્મણોને ખબર પડી છે બ્રાહ્મણ ની સ્ત્રીઓ કેમ ઓળખી શકી? તો એનું કારણ સંતો એવું બતાવે છે કે વ્રજની ગોપીઓ છે ને એ આજુબાજુના જે બાર વન જે હતા ત્યાં બધી માખણ વેચવા જતી. તો એ ગોપીઓ જયારે માખણ વેચવા માટે જાય અને એમાં એ માખણ લઈને નીકળી હોય ને અવાજ કરતી હોય, માખણ લ્યો માખણ, માખણ લ્યો માખણ, અને એમાં એ માધવ લ્યો માધવ, ગોપાલ લ્યો ગોપાલ, એટલે આ અવાજ સાંભળ્યો એટલે બ્રાહ્મણ ની સ્ત્રીઓ જઈને કહે છે કે બેન આ ગોપાલ શું ભાવે? જ્યાં મંટુકી નીચે ઉતારે ત્યારે ખબર પડે કે આમાં તો માખણ છે. અને એટલે નરસિંહ મહેતા એ લખ્યું ને, ભૂલી રે ભરવાડણ હરીને, ભૂલી રે ભરવાડણ હરીને, એવે ભૂલી રે વિપ્રની પત્નીઓ એ બ્રાહ્મણ ની સ્ત્રીઓ એ ગોપી જયારે એમ કહેવાય છે કે માખણ વેચવા માટે આવે અને છેલ્લા ઉદરા જોઈએ અને જ્યાં માગણી કરે ગોપી મટુકી ઉતારે અને જ્યાં અંદર જોવે ને ત્યાં તો માખણ અને કા અંદર એમ કહેવાય લાલાનું દર્શન થાય અને લાલાનું દર્શન થતા ત્યાં ત્યાં મૂર્છા આવી જાય. પછી ગોપી જગાડે, અરે શું થયું? અરે બોલે તારા માખણ માં છોકરો થયો. એટલે પછી ગોપી કે ચિંતા કરવા, એ અમારો લાલો છે, અમારો નાગને નાથો, એને પૂતનાને મારી, એને પ્રલંબાસુરને માર્યો, એને અગ્નિનું પાન કર્યું. ભગવાનની એક એક લીલાનું વર્ણન કરે છે અને ગોપીઓનો સંગ હતો ને એટલે એ બ્રાહ્મણની પત્નીઓ ઓળખી ગઈ છે. કારણ કે સંગ બળવાન છે. સંગ જો સારાનો હોય ને તો ગમે એવી સ્થિતિ હોય સુધારો આવવાની સંભાવના છે. આપણી કહેવત છે ને, કાળિયા સાથે ધોળિયાને બાંધો, વાન નો આવે, કાળો બળદ બાંધી દો તો એ કાળો છે એ ધોળો ન થાય, પણ પહેલાની જે ક્રિયાઓ એ શીખી જાય. વાન નો આવે પણ હાન આવે, કારણ કે સંગની કે મહારાજ આ તો તમે મળ્યા ને એટલે, બાકી નકર અમારું તો બહુ અઘરું હતું. કોક અમારો એક બળદ લઈ જાય તો અમે બે લઈ આવતા. અરે અમે રોડે વાલો લઈને નીકળ્યા હોય અને કોકને અડી જાય, કોઈ ફરિયાદ કરે ને બાપુ તમારો વાલો વાગ્યો, તો અમે તો એમ કહી અરે મારો વાલો આંધળો, તું આંધળોસ?
મારા જમારું તો આવું હતું પણ મારા તમે મળ્યા, તમારો સંગ થયો એટલે આવી સ્થિતિ. સત્સંગની કેવડી મોટી તાકાત છે. કથા આવે છે કે એક વાર લોયાથી સાધીભાઈ ગરડા આવેલા, એટલે મહારાજે પૂછ્યું કે બધું ઘરે સુખી તો છે ને? હા મહારાજ, આપની કૃપા છે. મહારાજ બીજી વાર પૂછ્યું કે ઘરમાં બધી સુખ શાંતિ છે ને? સાધીભાઈ કીધું હા મહારાજ, સુખ શાંતિ છે. મહારાજે ત્રીજી વાર પૂછ્યું, ખાલી એક વાતનું દુઃખ છે મહારાજ, કે બોલી જાવ ને એ દુઃખ કાઢી નાખીએ. એટલે સાધીબા કે મહારાજ, અમારા બાબલાના બાપા છે ને, તમારા બાપુ સ્વાદ બહુ છે, એટલે મહારાજ એ જયારે જમવા બેહે ને ત્યારે અમારે તો ઉભડે પગે રહેવું પડે. જરીક જો ક્યાંય વધઘટ થયું હોય તો અમારા ભૂકા કાઢી નાખે છે. મહારાજ સ્વાદમાં ક્યાંય જરીક જો ફેર થઈ જાય ને તો અમારો વારો પડી જાય. મહારાજ ઈ જમી લે ને અને કઈ જો માથાકૂટ ન થાય તો અમને હાશ એમ થાય. મહારાજ કે એવું છે? બોલે હા. મહારાજ કે આવવા દો. અને એમાં સુરા ખાચર ગરડા આવ્યા અને એ વખતે મહારાજ બધા નીમ આપે છે, એટલે મહારાજે સુરા ખાચર ને કીધું બાપુ તમારે નીમ લેવાનું છે. એટલે એ સમયે મહારાજ ને કહી શકતો સારું મહારાજ તમે કયો નીમ લો બસ જા. એટલે એ સમયે મહારાજે કીધું તો સુરા બાપુ આજથી અમે તમને નીમ આપે છે કે તમારે જમતા સમયે બોલવું નહીં, મૌન. જ્યાં સુધી તમે જમવા બેસો ને જમીન શરૂ ન કરો ત્યાં સુધી મૌન રાખવું. સુરા ખાચર મહારાજને કહે છે કે મહારાજ આ નિયમ રહેવા દો, મારે ખર્ચું કઈક વધઘટ્યું હોય તો મારે કેવું કેમ? મહારાજ કે નહીં કહેવાનું, જે થાળીમાં આવે જમી લેવા. બોલે મહારાજ આ નિયમ મારથી નહીં રહે. મહારાજ કે અમારી આજ્ઞા છે ના નિયમ રાખવાનું છે. સુરા ખાચર કે સારું મહારાજ હવે તમારી આજ્ઞા તો પાળવી જ પડશે, કલ્યાણ લેવું છે. સારું મહારાજ. સુરા ખાચર આવ્યા લોયા અને આવતા વેત જ એમ કહેવાય છે સીધા જ રજૂઆત કરી છે કે ભણે બધા સાંભળજો, માટે બાપુ જયારે જમવા બેસે ત્યારે તમામ પ્રકારના મસાલા એની સામે ગોઠવી દેવા. પછી આ નિયમ થયો બાપુ જમવા બે એટલે બધા મસાલા ગોઠવાઈ જાય, જે ઘટતા હોય લઈને બાપુ નાખે. હવે એમાં થોડા દિવસો ગયા વળી એમ કેવાય કે હવે તો બધું બરોબર, બલાડું કાઢતા ઉઠ્યું બેઠું. શું થયું? અરે મહારાજ પેલા તો એ મીઠું માગે તો મીઠું દેતા, મરસું માગે તો મરસું દેતા, હવે તો રોજ અમારે આખું રોહડું સામું ગોઠવવાનું, પાછું ભૂખવાનું. મહારાજ કે એવું થયું કઈ વાંધો નહીં, એમાં સુધારો કરીએ, એમાં હું વાંધો. થોડા દી ગયા ને વળી જીણા સુરા ખાચર ગઢડા આવ્યા, ગઢડા બિરાજે છે ને એ જ વખતે બરોબર પંચાળાથી જીણાભાઈ આવ્યા. અક્ષરોડીમાં જઈ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ પંચાળે પધારો ને. મહારાજે કીધું જીણાભાઈ પંચાળા આવી ખરા પણ અમે કે એમ કરો તો. અરે મહારાજ તમારી આજ્ઞાથી વિરુદ્ધ અમે થોડા વર્ષથી આપ જેમ કે શું કરશું. એટલે જીણાભાઈ ને એમ લાગ્યું મહારાજ એમ કહેશે કે બધાને લાડવા ખવડાવવા પડશે ને આવું કઈ કહેશે. મહારાજ કે એમ નહીં, અમે જેમ કે એમ કરવાનું તો આવીએ, ખાલી આવીએ એટલું નહીં એક મહિનો રોકાઈ જાઓ, એમ કે શું એમ થશે બસ પધારો. મહારાજ કહે તો સાંભળ, હું સંતો દરબારો હરિભક્તો અમે જેટલા જણા આવીએ એક મહિનો રોકાઈ, પણ એક મહિનો તારે અમને ખોરી જારના રોટલા અને ત્રણ દિની ખાટી છાશ ખવડાવવાની. જીનાભાઈ મહારાજ ને કે મહારાજ માફ કરજો, એવી ભૂખ ક્યાં બળી છે કે તમને ખોરી જારના રોટલા અને ખાટી છાશ? અરે મહારાજ રોજ નવા પકવાન. મહારાજ કે તો ન થવું જા,
જીના બને એમ થયું કે અચ્છા મહારાજ અમારી પરીક્ષા કરે છે, ખોરી જરના રોટલા કઈ થોડા ખાય, ખાલી મહારાજ કે છે કઈ વાંધો નહીં, મહારાજ તમે કહ્યું બસ જાઓ. મહારાજ કે સાંભળજીના આ વાત પછી કોઈને કરવાની નહીં, આપણે બે જ જણા જાણીએ, કોઈને ખબર ન પડે, ભેગી કરી અમારી આજ્ઞામાં ફેર થશે તો નહીં મેળાવે. આવી ચાલવા જવાનું છે, તું મહેમાન ગતિ બહુ વખણાય, જલસા પડી જાય, રોજ લાડવા રેલમ છેલ મજા પડી જાય. જેના ભાઈ હા મૈયા કર્યા, સ્વાગત સન્માન થયા, પંગતું પડી, અને એમ કહેવાય છે કે થાળિયું પતરાવાળા મુકાણા, અને પછી સીધા રોટલા આવ્યા ખોરીજારીના, ખોરીજારના રોટલા આવ્યા. હવે ખોરીજારીના રોટલા એમાંથી તો સુગંધ એવી જ આવે ને, મનોમન સુગંધ થી બધા વિચાર કરે કઈ ગડબડ છે, કઈ વાંધો નહીં હમણાં બીજું આવશે, ત્યાં તો છાશ આવી એવી ખાટી ખાટી ગંધ આવે છે. અને બધાએ રાહ જોઈને કે ભાઈ જમવામાં આ બે જ આઈટમ છે, ત્રીજું કઈ છે નહીં, માટે બોલાવો જય જય બોલાણી. અને એમ કહેવાય કે જ્યાં બટકું લીધું મોઢે મૂકે ખોરી જાય, બટકું મૂક્યા ભેગું બહાર નીકળી ગયું, મહેમાન થયા છે કહેવાય તો નહીં, તમારો અનુભવ હશે ને, કોઈ વેવાઈ મહેમાન થયા હો અને કડવા તુરિયા નું શાક આવી ગયું હોય, અને એમ પૂછે કેમ છે તો હું બોલો ના, બહુ સરસ બહુ સરસ બહુ સરસ, કદાચ મીઠું મીઠું કઈ રહી ગયું હોય તો ન્યા તમે બોલો નહીં, મહેમાની ને તો નહોતું બોલાય ને, મર્યાદા હોય ને. બધા મનમાં પરસ્પર વિચાર કરવા લાગ્યા કે જીણા ભાઈને ભાવા વેશમાં કોઠી ફેર થઈ ગયો લાગે છે, કોરીજરની કોઠીનો દરવાજો ખુલી ગયો ને એ દળાઈ ગયો લાગે છે. હશે કઈ વાંધો નહીં, કાલ તો ઓરખું થઈ જાહે. આમ કરી બધા એમનેમ પગે લાગી, કોઈ કુતરાનો રોટલો નાખ્યો, કોઈ આમ આડાઅડું કોઠવીને બધા ઊભા થઈ ગયા, બીજે દી બેઠા, બીજે દી એનું ઈશ. જીણાભાઈ પછી મહારાજ પાસે ગયા, મહારાજ ને કે મહારાજ હવે મહારાજ કે હું કવિ એમ કરવાનું છું, નકર જાય આ સિવાય બીજું કઈ નહીં. રોજ પછી તો સ્થિતિ એ થઈ, રોજ જીણાભાઈ મહારાજ ને કે મહારાજ પછી કેટલાક દી ભૂખ સહન થાય, પછી એમ કેવાય ધીરે ધીરે આંખ્યું બંધ કરી કરી મળ્યા ખાવા, એમાં ત્રણ ચાર દી થયા એટલે મળ્યા બધા આંખ્યું બંધ કરી જીખવા, ભૂખ લાગે જવું ક્યાં. મહારાજે એક મહિનો સુધી આ પ્રકરણ ચલાવ્યું, ખોરી જાયના રોટલા અને ત્રણ દિનની ખાટી છાશ, મહિનો પૂરો થયો. જીણાભાઈ મહારાજની પાસે આવીને કહે છે કે મહારાજ હવે બસ કરો, મહિનો પૂરો થઈ ગયો. મહારાજ કે હારું જા, કાલ તાર જે બનાવ્યું બનાવજે બસ. અને બીજે દી પછી એમ કહેવાય કે દૂધપાક ને લાડવા બધું બનાવ્યું, પંગતમાં બધું પીરસાણું, અને પછી મહારાજ નીકળ્યા. અને મહારાજે સુરા બાપુ પાસે આવીને પૂછ્યું, ભણે સુરા બાપુ દૂધપાક કેવો થયો? સુરા ગાજર કે મહારાજ આમાં ક્યાં કઈ ખબર જ પડે, આ ખોરી જારના રોટલા ને ત્રણ દિન ની ખાટી છાશ ખાઈ ને જીભ અતરડા જેવી થઈ ગઈ અને ખબર જ નથી પડતી હું ખાઈ છી. મહારાજે જીભ જીતાવી લીધી. ભગવાન છે ને કે આ રીતે ભક્તોની રક્ષા કરે, ભગવાન ભક્તોને આવા લાડ પણ લડાય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન ભગવાને બ્રાહ્મણ સ્ત્રીઓ જયારે પરત આવી, તમામ બ્રાહ્મણોને પસ્તાવો થયો છે પોતાની સ્ત્રીઓનું સન્માન, તો પુરુષ સભ્યો યમુના નીર ભરવા જાય, જો કે હવે વા અહીં આવી ગયો છે, તમે થોડું થોડું લાગો જ છો અને લાગવું જોઈએ ને, ઘર કામ કરવામાં આપણું કામ કરવામાં આપણે શરમ છે નહીં ભાઈ, ઘર કામ ક્યારેક ક્યારેક કરવું જોઈએ. જો એક વાત નક્કી છે કે તમે પ્રેમથી નહીં કરો તો પરાણી આવવાનું છે, પરાણી આવશે તો પછી પ્રેમથી આપણે થોડો થોડો હાથ બટાવીએ. ઘણી વાર પુરુષ એવું માનતા હોય કે લે કમાવા તો અમે જઈએ છીએ ને, અમે જાજુ કમાઈએ છીએ, એને શું ભાઈયું ને, ઘરે બેઠા બેઠા કઈ કરવાનું નહીં. હકીકત એ છે કે ક્યારેક અવળું કરી જોજો, બેનોને કહેજો ભાઈ તમે આજ નોકરીએ જાઓ, ઘરકામ બધું હું કરીશ,
તો ખબર પડે કે બેનો ઘરે બેઠા બેઠા હું કરીશ. નાની વાત નથી. ગૃહ છે ને એને લક્ષ્મી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગૃહ લક્ષ્મી કહેવામાં આવે છે. ઘર સંભાળવું ને એ નાની વાત નથી. કેટલા બધા ઘરના કાર્યો હોય એ બધા જ કરવાના છે, અને એ બધા જ નાના. ઘણીવાર પુરુષોને એવું લાગતું હોય કે આપણે 10,000, 15,000, 20,000 કમાઈને લાવીએ છે ને એટલે ઘર ચાલે છે, 50,000 કમાઈને લઈને આવીએ એટલે ઘર ચાલે છે. એવું નથી. તમે તપાસ કરશો ને તો તમારા ઘરના છે ને એ પણ બહુ મોટી કમાણી કરે છે. માની લો કે બહાર જાય, તમે કપડાં ધોવા માટે રાખો, એક બાળકને સંભાળવા માટે રાખો, ઘરમાં એક રસોઈઓ રાખો, એ ઘર સફાઈ વાળો રાખો, એ બધાના પગારની ગણતરી કરો તો જયારે તમારી સ્ત્રી એકલી બધું જ કામ કરે, કરે કે ન કરે? વળી પાછો તમારા પૈસાનો હિસાબ એ રાખે, ઘરના વ્યવહારે રાખે, બધું યાદ રાખે. એટલે અરે અરે થોડો કામ કરશો એમ સરજે રહેતા હોય, ખાળિયા ખોદતા હોય, મજૂરી કામ કરતા હોય, ડાયાબિટીસ કરો કોને આવે? બેઠાડું જીવન થાય એને આવે. આ શરીર એવું છે કે આની પાસે જેટલું વધારે કામ લેશો ને એટલું આ સારું રહેશે. ભલે માણા ગાડી હોય ને, ગાડી એને અમુક સમયે શરૂ કરવી પડે, નકર બંધ પડી પડી એ બગડી જાય. એમ આ ગાડી છે ને આને થોડું થોડું કામ લેવું પડે, અને જો બિલકુલ કામ ના આપો તો પડ્યું પડ્યું બગડી જાય. એ અને એસીમાં જ પડ્યું રાખો, આને કઈ હલાવો જ નહીં, ચલાવો જ નહીં, પછી પડ્યું પડ્યું બગડે અને એક રોગોનું ઘર થાય. એટલે આજ વ્રજના ગોપાલો પણ એમ કહેવાય, ની સ્ત્રીઓ પણ ધન્ય બની છે, અને આજ બ્રાહ્મણોને પણ એમ કહેવાય છે કે હૃદયમાં અતિ આનંદ થયો કે આપણી પત્નીના યોગે આપણને પણ એમ કહેવાય કે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ, કૃષ્ણ પરમાત્મા આપણા અપરાધને ક્ષમા કરે. આવી રીતના બ્રાહ્મણો ક્ષમા યાચના કરી છે. આ સાથે થોડી કથાનો પણ સમય થઈ, અહીંયા કથાને પણ વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, સૂર્ય નારાયણ સત્ય નારાયણ 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 નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ બદ્રી નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ ભગવાન બાલકૃષ્ણલાલ વિઘ્ન વિનાયક દેવ અષ્ટભંજે, ઓમ નમઃ પાર્વતી પદ હર હર મહાદેવ.